और एक अर्जुन भाई मारी शाला नु नाम सरकारी माध्यमिक शाला कोलिफरा मारा प्रयोग नु नाम औषधि द्वारा कुदरती उपचार हूँ औषधि द्वारा कुदरती उपचार वस्तु विषय थोड़ी घनी माहिती आपू जेम के उपयोगिता हळदर ने उपयोगिता हळदर अपने घर में उपयोग कर सके छे जेम के अपने ज्या घा लगे होमा हड़दर माखी ने घा दूर कर सकते घा रूजाई जाए सुवादाणा जम के सुवादाणा उपयोग पेटनो दुखावो दूर करे पछी फुदीना चा शर्दी उधरस कफ उल्टी ताव वगैरह में उपयोगी है सरगो एक चमची सवार सांज पानी साथ लेवा कैल्शियम की उणप दूर थाय केन्डी मीठी होवाथी बाळकों ने चॉकलेट साथे चॉकलेट की जगह आपी शकाय छे तुलसी तुलसी की आपणे पूजा पण करीए छीए तुलसी शर्दी खांसी ताव होय तो तेमां घणो फायदो थाय छे अरडुसी दस चश्मे अरडुसी नो उकाळो सवार सांज पीवाथी उधरस कफ अने क्षयना रोगो दूर थाय छे अने आमला आमळानो रस एक बे चश्मे पाणी साथे लेवाथी स्वास्थ्य सुधरे छे અશ્વગંધાનો ઉપયોગ વાયુને કારણે થતા દુખાવો દૂર કરે છે ટકમરિયા ખાવાથી પેટની ગરમી દૂર થાય છે આ ઔષધિનો આપણા જીવનમાં ઘણો જ ઉપયોગ છે જેમ કે કેટલીક ઔષધિની તો આપણે પૂજા પણ કરી શકીએ છીએ વડલો તુલસી લીમડાનો ઉપયોગ લીમડા પણ એક ઔષધિ તરીકે વપરાય છે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો ગુણ બહુ સારો હોય છે ચાલો આગળ ચલાવો
Thank you.
નમસ્તે, મારું નામ સોનલ કૃપાલ છે અને હું યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ મૂર્તિવર્ણ શ્રદ્ધા છે અને હું યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ કોરોના કોરોના છે. આજે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ એ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. કોરોના એ એવો વાયરસ છે જે એકબીજાના સંપર્કથી ફેલાય છે અને લોકોને એકબીજાથી દૂર કરી નાખે છે. કોરોના એક એવો વાયરસ છે ગળાથી લઈ અને ફેફસા સુધી ખૂબ જ નુકસાનકારક છે અને તેથી બચવા માટે આયુર્વેદિક ઉકાળો અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓ તે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. અમારી કૃતિનો હેતુ કોરોના જેવી અનેક બીમારીઓના ઉપાય માટે ઉપાયો ભારતની આયુર્વેદિક અને એક્યુપ્રેશર પદ્ધતિ છે જે જાગૃતિ સમાજમાં ફેલાવે છે. ઉકાળો તૈયાર કરવા માટેની સાધન સામગ્રી ગેસ સ્ટવ, ચોખ્ખું પાણી, તપેલી, અરડુસીના પાન, તુલસીના પાન, અડધી ચમચ સૂંઠ, અડધી ચમચ હળદર, અડધી ચમચ અજમા, અડધી ચમચ મરી અને અડધી ચમચ ગોળ. આ ઉકાળાની પદ્ધતિ તૈયાર કરવા માટે એક તપેલીમાં પાણી લો અને આ તમામ વસ્તુઓ ઉમેરો. આ તમામ વસ્તુઓ ઉમેર્યા બાદ પાણી અડધું ના થાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ ઉકાળો તૈયાર. તો ચાલો હવે આપણે આ ઉકાળો તૈયાર કરીશું. સૌ પ્રથમ એક તપેલી લો અને તેમાં પાણી લો. હવે તેમાં આ અરડુસીના પાન છે તેમાં અરડુસીના પાન ઉમેરો. ત્યારબાદ તેમાં તુલસીના પાન ઉમેરો. હળદર ત્યારબાદ ઉમેરશું. ત્યારબાદ આ સૂંઠ છે. નમસ્તે, મારું નામ દાસાનેશા ધર્મેશભાઈ છે. હું શ્રીમતી જેવી ગોઢાણિયા ગર્લ્સ ગુજરાતી મીડિયમના ધોરણ 9માં અભ્યાસ કરું છું. ગણક્રીડા પ્રદર્શન 2021-22 વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં મેં કૃતિ બનાવી છે જેનું નામ છે સ્વચ્છતા માટેની આધુનિક પદ્ધતિ. આજે દરેક સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એકબીજાના પર્યાય છે. જ્યાં સ્વચ્છતા તે સ્વાસ્થ્ય. આજે દરેક દેશના લોકો કચરાના નિકાલ માટે આધુનિક પદ્ધતિ અપનાવે છે જે અમે અમારે આ કૃતિમાં દર્શાવેલી છે. જાહેર સ્થળો અને રસ્તાની બંને બાજુએ કચરા પેટીઓ ગોઠવવામાં આવી છે. જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા જોડાયેલી છે. આ કચરા પેટીઓ જ્યારે ભરાઈ જશે ત્યારે સ્વયંસંચાલિત પદ્ધતિ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા ફેક્ટરીમાં પહોંચી જશે જ્યાં તેના પર યોગ્ય ક્રિયા કરી તેનો ફરી ઉપયોગ કરે તેવો બનાવવામાં આવે છે. જાપાન અને ચીન જેવા દેશોમાં આજે પ્લાસ્ટિકના કચરાનો ફરી ઉપયોગ કરી રસ્તા બનાવવામાં આવે છે. જૈવ કચરા વડે ખાતર બનાવી તેને ખેડૂતોને આપવામાં આવે છે. માત્ર સ્વચ્છતા જ સ્વાસ્થ્ય નથી. તેથી આપણે પોષણક્ષમ સમતોલ આહાર લેવો જરૂરી છે. સમતોલ આહાર લેવાથી આપણો રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણે કોરોના જેવી મહામારીથી લડી શકીએ છીએ. સ્વચ્છતા અને સમતોલ આહાર જ જરૂરી નથી
શાળા શ્રી વિજય કાર્ય હાઈસ્કૂલ મોટવાડા વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ભાગ નામ દૂધરે કેશવ મનીષા પર કાર્યક્રમ સ્વચ્છ ગામ આ પ્રોજેક્ટ સ્વચ્છ ગામ યોજનાનો છે. આમાં જે આ પેલો પીલી ડસ્ટબિન છે તે ન સરી શકે તેવો કચરો છે, જેમ કે પ્લાસ્ટિક અને લોખંડ વગેરે, અને બીજી ડસ્ટબિનમાં સરી શકે તેવો કચરો છે જે ખાતરમાં પણ ઉપયોગ આવે છે, અને બીજી ડસ્ટબિનમાં લીલી શાક નકામી લીલી શાકભાજી નાખવામાં આવી છે, અને તે લીલી વનસ્પતિઓ પણ નાખવામાં આવે છે, પણ તે પશુઓને પણ કામ આવે છે. આ પ્રોજેક્ટ સ્વચ્છ ગામનું છે તે આપણે 3 ડસ્ટબિન મૂકવામાં આવી છે, જેથી શેરી ગામનો આંકડો તે સ્વચ્છ રહે. અને આ પ્રોજેક્ટ એક પ્રોજેક્ટ નકામા કોઠામાંથી બનાવવામાં આવે છે. વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022 અમારો વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. હું શ્રી વિવેકાનંદ વિનય મંદિર આત્યાની વિદ્યાર્થીની મોરી ભાવિષા તથા હું અપાર નથી તો રસ. અમે આજે તમારી સામે એક કૃતિ પેશ કરી રહ્યા છીએ જેનું નામ છે ગૌમૂત્રમાંથી બનાવેલી જૈવિક જીવામૃત. કૃતિ તૈયાર કરવા માટેના હેતુ આત્મનિર્ભરતા, સામાજિક તથા આર્થિક પર્યાવરણની પ્રાપ્તિ માટે વિજ્ઞાન અને તકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં સરળતાથી મળી આવતા ગૌમૂત્ર એ રસાયણિક જંતુનાશક દવાની સરખામણીએ બિલકુલ બિનહાનિકારક છે, જે કૃષિ વધારવામાં પણ મદદરૂપ છે. કૃષિ ખેત ઉત્પાદન તથા અન્ય જીવાતોનો નાશ કરવા માટે પણ તથા ઓર્ગેનિક ખેતી કરવા માટે પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે કૃષિ માટે જરૂરી સાધન સામગ્રી ગાયનું ગૌમૂત્ર, ગાયનું છાણ, તુલસીના પાન, લીંબાના પાન અને હળદર. હવે કૃતિની રચના આપણે કેવી રીતે કરીશું? તો કે સૌ પ્રથમ એક ટોપિયામાં ગૌમૂત્ર નાખીશું. હવે તેની બાદ થોડું છાણ લઈશું, તે આપણે નાખીશું. હવે તેને સરખી રીતે મિક્સ કરીશું. હવે મિક્સ થયા પછી તેને 15 દિવસ માટે આપણે રાખી દઈશું. હવે 15 દિવસ બાદ તમારે તેમાં થોડાક તુલસીના પાન, થોડાક લીંબાના પાન ભેળવી અને તેને મિક્સ કરો. મિક્સ કર્યા બાદ તેમાં થોડી હળદરની ભૂકી પણ ભેળવો. હવે આ બધું ભેળવ્યા બાદ પણ તમે તેને આથો નાખવા માટે થોડાક દિવસ રાખી શકો છો, અને થોડાક દિવસે આખ્યા પછી તમારા ખેતર માટે શુદ્ધ રાસાયણિક દવાની સામે બિલકુલ બિનહાય દવા જૈવિક જીવામૃત તૈયાર છે. હવે રાસાયણિક દવા વાપરવાથી આપણા પાકને, આપણી જમીનની ફળદ્રુપતાને અને છોડને ઘણા નુકસાનો થાય છે, અને તેની સામે આપી જૈવિક જીવામૃત બિલકુલ બિનહાનિકારક છે. હવે ખેતરનો પાકનો આપણે જ્યારે ખોરાક તરીકે ઉપયોગી કરીએ છીએ ત્યારે આપણે ઘણી બીમારીઓ થાય છે, જેવી રીતે હૃદયની બીમારી, શ્વાસની બીમારી, ચામડીના રોગો. જે આ તેના વેબસાઇટ પ્રૂફ પણ છે આકૃતિના.
આ પ્રયોગના ઉપયોગો કોરોના વાયરસ કોવિડ 19 થી બચવા ન્યુમોનિયા